પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ નંબર 8 અને વિડીયો નંબર 2. આના અગાઉ વિડીયો નંબર 1માં આપણે લેખકનો પરિચય અને કાવ્યની વાર્તાનો થોડોક સાર સમજૂતી મેળવી હતી. હવે આજે પાઠની વાર્તા થોડીક વિસ્તારમાં સમજૂતી મેળવીએ. મેં તમને કહ્યું હતું કે જમન અને જંકુની આ વાર્તા છે. અહીંયા આ બંને મેઇન પાત્રો છે. જમન અને જંકુ ગરીબ દંપતી છે. શેરીના રસ્તા પર પછેડી પાથરીને, એટલે કે નાનો દુપટ્ટો પાથરીને એ લોકો ચીબડા વેચે છે. હવે આ લોકોએ ચીબડા તૈયાર કરવા માટે આ દંપતીએ નદીમાં કૂવા ગાળીને માટલા ભરી ભરીને વાળાને પાણી પાયું છે. કમળના મણકા તૂટી જાય એટલી મહેનત આ બંને કરી છે ચીબડા વાવવામાં. હવે એ ચીબડા દ્વારા એ ચીબડા વેચીને તેમને બંનેનું માણ ભરણ પોષણ થતું હોય છે. હવે જમન અને જંકુ પોતાનું ગામ છોડીને પરગામમાં ચીબડા વેચવા આવ્યા છે કે જેના લીધે તેમને વધારે સારી આવક થોડીક થઈ જાય. હવે બીજા પરગામમાં શાકપીઠની અંદર હાટડું ભાડે રાખવાની વાત થાય છે. હવે શાકપીઠ એટલે કે એ બજારની અંદર એક દુકાન ભાડે રાખવાની વાત જમન જંકુને કરતો હોય છે. ત્યારે જંકુ એને ના પાડી દે છે કે શું કામ વધારે પૈસા ખર્ચા કરવા, આપણે શેરીના રસ્તા ઉપર જ એક નાનો દુપટ્ટો પાથરીને ચીબડા વેચવા બેસી જઈશું. એટલે એ લોકો 2 દિવસ માટે ચીબડા વેચવા આવ્યા હતા. ત્યાં 2 ના 4 દિવસ થાય છે. જુવાન જોડલું હતું. હવે બંને જોવામાં કેવા લાગતા હતા? તો જમન અને જંકુ લાવણ્ય વનતા, એટલે કે સુંદર હતા, ઘાટીલા અંગો હતા અને લાલ ચટકી ઉપરતા શરીરો, એટલે કે તેજસ્વી તેમના શરીરો હતા. જો એમ કહેવાય ને કે સંસાર તપોવન હોય તો પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ સાચો યજ્ઞ હોય છે. આ એક માર્ક્સનો પ્રશ્ન છે કે સાચો યજ્ઞ કોને કહેવાય છે. તો આ એક પ્રશ્નના જવાબમાં પરીક્ષામાં હંમેશા પૂછાતો હોય છે, એટલે બધાએ અહીંયા આ મોઢે કરી લેવું. હવે એ રીતે કરતાં કરતાં આ લોકો 2 દિવસના રોટલા સાથે લાવ્યા હતા કે 2 દિવસમાં બધા ચીબડા વેચીને પોતાના ગામ આવી જઈશું. પણ 2 દિવસના 4 દી થવા આવ્યા. હવે એમ કહેવાય કે માતાજીએ સેવ પૂરી કરી. માતાજીએ સેવ પૂરી કરી એટલે કે માતાજીએ અમારી ઇજ્જત રાખી લીધી. જે 2 દિવસના રોટલા હતા ને એ 4 દી એઓએ ચલાવ્યા. કઈ રીતે? તો એક એક ટાઈમ જમીને. એમાં પાછું શાક અથાણું તો ખતમ થઈ ગયું, મળે નહીં એવું, એટલે પાણીના ઘૂંટળે ઘૂંટળે એ લોકોએ રોટલા ખાધા છે. એમ કરતાં કરતાં એ લોકોને 4 દિવસ થવા આવ્યા છે. હવે અહીંયા કાછિયા કોને કહેવાય? જે શાકભાજી વેચતો હોય એને કાછિયો કહેવાય છે. તો અહીંયા જમન અને જંકુ, તો જંકુ જમનને કહેતી હોય છે કે ભાઈ તું જોરજોશથી અવાજ મોટે મોટેથી લલકારો, આ ચીબડા વેચ આપણા ચીબડા વેચાઈ જાય એ માટે તમે મોટે મોટેથી બૂમ પાડો અને એવું બોલો કે આ સાકરિયા મેવા, આ મધના ઘડા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ. લ્યો બોલો એમ જંકુ આ બધા જ શબ્દો જમનને કહેવા માટે કહેતી હોય છે કે જોરજોશથી બૂમો પાડો એટલે બધા ગ્રાહકો આપણી પાસે આવીને ચીબડા ખરીદી લેશે. પણ લજામણીનો છોડ છે અહીં તો જમન, એના મોઢામાંથી એક અવાજ ન નીકળ્યો એટલે ત્યાં જંકુ બોલી પડે છે. આ નારી ઘડતા ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને, એમ કહેતી જંકુ મીઠા સ્વરે બોલે છે. અરે આ જૈના શેર, જૈના શેર એટલે કે તાંબાનો સિક્કો. પહેલાંના સમયમાં ચાલે છે કે તાંબાનો સિક્કો, જૈના 2 તાંબાના સિક્કા શેર લઈ જાઓ, આ અમૃતના કૂપા 2 પૈસાના શેર છે લઈ જાઓ, આ સાકર ટેટી 2 જૈની શેર છે, આ મીઠા મેવા 2 પૈસે શેર છે લઈ જાઓ, એવી બૂમો પાડતી હોય છે. હવે ત્યાં એક ખેંચધારી વેપારી આવીને ઊભા થઈ જાય છે. ખેંચધારી એટલે કે ખભા ઉપર દુપટ્ટો નાખ્યો હોય એવો એક વેપારી ત્યાં આવીને ઊભો થઈ જાય છે. અને એ વેપારી જંકુને કહેતો હોય છે કે મારા ઘરે વિવાહ છે, સાંજે જાનના માણસોને પીરસવાનું ચીબડાનું શાક છે, એટલે ચીબડા તું સસ્તા ભાવે આપ એટલે હું વધારે લઈ લઉં. ત્યાં આના 2.5 શેર એ માંગતો હોય છે જંકુ પાસે. ત્યારે જંકુ એને ના પાડી દે છે. અરે આનાના 2.5 શેર તો તારી બાજુની જે દુકાન છે એ પણ આપે છે. ત્યારે જંકુ બોલી પડે છે, ના બાપા અમને ન પોસાય, અમે તો પરગામથી આવ્યા છે, અમને ખૂબ નુકસાન જાય, અમે તો કૂવા ગાળી ગાળીને માટલા ભરી ભરીને પાણી પાયું છે આ ચીબડાને,
કમરના મણકા તૂટી ગયા એટલી મહેનત કરી છે, ત્યારે એ ખેંચધારી વેપારી બોલી પડે છે, મહેનત વગર કાંઈ રોટલા નથી મળતા હો બેન. એટલે આ રૂના સટ્ટા રમનાર વેપારી ઝંપુને ત્યાં ભોટી પાડે છે. ભોટી પાડવું એટલે કે ઝંકવાણા પડી જવું, શરમમાં પડી જવું. હવે આ ખેંચધારી વેપારીની વાત કરવામાં આવી, જે રૂના સટ્ટા રમે છે એ વેપારી એને અહીંયા ભોટી પાડી દે છે. હવે ત્યારે જમન અને ઝંપકુ વચ્ચે થોડોક વાર્તાલાપ થાય છે. બંને કહે છે કે આ હજારોના રડનાર જેમના ઘરે વિવાહ માંડેલ છે, એ ચાર છ આના આપણને આપતા શું ખટવતા હશે, શું આ લોકોને નુકસાન જતું હશે એ સમજાતું નથી, એ આવી વાત જમનને કહેતી હોય છે. ત્યાં વેપારી દુકાને દુકાને ફરે છે, વારંવાર એની નજર એ ઝંપકુના ચીબડા ઉપર જ હોય છે કે બધા ચીબડા એને સસ્તામાં મળી જાય, પણ એ ચીબડા સસ્તામાં એ આપતી નથી. હવે જમન અને ઝંપકુ વચ્ચે ફરી એક વાર્તાલાપ થયો કે વેપારીની વિદ્યા જ અવળચંડી છે એવું ઝંપકુ કહેતી હોય છે. કારણ અહીં બાપ દીકરાને કયું શાસ્ત્ર પડાવતો હશે, તો બાપ દીકરાને પહેલું શાસ્ત્ર જ એ પડાવતો હશે કે આગલા પાસેથી કસીને લેવું, એટલે બને એટલે કે ઓછા ભાવે લેવું. અને સામાન્ય છેતરે એ ચડિયાતો, એટલે ગરીબોને છેતરે એ જ ચડિયાતો ગણાય. નક્કી આ વેપારીઓની વિદ્યા અવળચંડી છે અને બાપ દીકરાને આ જ વિદ્યા પહેલાં શીખવતો હશે, આવી વાર્તાલાપ બંને વચ્ચે વાર્તાલાપ થતી હોય છે. ત્યારે એક શેઠાણી આવે છે, એક બાઈ આવીને ઊભી થઈ જાય છે, રૂમાલ લઈને આવે છે અને એના સોનામાં એના ગળામાં સોનાના દાગીના છે, પગમાં સરસ મજાની ચંપલની જોડી પહેરી છે અને નાની સી કોથળીમાં પૈસા ઠીકઠાક એણે મૂકેલા છે. એ બેન ઝંપકુ પાસે આવીને એમ કહે છે કે લે એક શેર મને ઝોકી આપ, મારે મંદિર જવાનું મોડું થાય છે, એમ કહીને રાજવાની કડી ન ચડાવતી અને બાળકને ફોસલાવવામાં ન રહેતી, એટલે મને બરોબર તું ઝોકીને આપ. એટલે ઝંપકુ બરોબર એને 150 શેરથી જાજરો માલ વધારે એને આપી દે છે. આટલું લીધા પછી પણ એ બેન હજુ એમ કહે છે ઝંપકુને કે આ ચીબડામાંથી મને એક ચીર આપ, કારણ કે ઘેર જતાં જ મારો છોકરો રડશે એટલે મારે તરત જ એને ચીબડાની ચીર આપવી પડશે. તો આ શ્રીમંતોની મનોવૃત્તિ અહીંયા ઉજાગર થઈ છે. એક તો વધારેમાં વધારે ઓછા પૈસે એ માલ લેવાની પ્રવૃત્તિ અને પાછી એક ચીર પણ માંગવાની, ત્યારે ઝંપકુના હૃદયમાં ખૂબ વેદના થતી હોય છે. કે પહેલાં તો ઝંપકુના હૃદયમાં વેદના એટલા માટે થઈ કારણ કે એને મહેનત કરીને વાડાને પાણી પાઈને કમર તૂટી જાય, કમરના મણકા તૂટી જાય એવી મહેનત કરીને એ ચીબડા એને વાવેતર એનું કર્યું હતું, એટલે એને હૃદયમાં વેદના ખૂબ થતી હોય છે કે લોકો આ રીતે આવીને વધારેમાં વધારે ઓછા પૈસે માલ ઝુકાવીને લઈ જાય છે. હવે ત્યાં બેઠા બેઠા એક પોલીસવાળો આવી જાય છે. પોલીસવાળો બોલે છે, એક પોલીસવાળો ગીત ગાતા ગાતા આવે છે. કયું ગીત ગાય છે? તો પીયું પહેલી પેસેન્જરમાં આવજો, એવું એક લોકપ્રિય નાટક. એ ગીત ગાતા ગાતા એ પોલીસ ઝંપકુ અને જમન પાસે આવી જાય છે, એક ચીબડું લઈ લે છે, કશી ચર્ચા કર્યા વગર, માથાકૂટ લપછપ કર્યા વગર, મલબથી ચાલે ત્યાંથી ચીબડું લઈને એ ચાલ્યો જાય છે. ત્યારે જમનને ખૂબ ગુસ્સો આવે છે. ત્યારે ઝંપકુ તેને સમજાવે છે કે પારખો પરદેશ છે, આપણે રહ્યા મજૂર, કંઈક થશે ને તો આ સિપાઈ આ પોલીસવાળો છે ને એને આપણામાં જ વાંકની ગંધ આવશે, એટલે ચૂપચાપ રહેવાનું એને કહેતી હોય છે. એટલે એ વખતે જમનને ખૂબ દાંત ચડે છે ઝંપકુ ઉપર, પણ ઝંપકુ શું કરી શકે એ પણ ત્યાં મજબૂર છે, એટલે ચૂપચાપ એ જૈનનો ઘૂંટડો પી લે છે. હવે જમન અને ઝંપકુ વચ્ચે થોડીક વાર્તાલાપ થાય છે કે હવે તમારા કપડાં બહુ ગંદા થઈ ગયા છે, ઘણો સમય થઈ ગયો છે, એકના એક કપડાં તમે ખબર નહીં કેટલા સમયથી પહેર્યા છે, તો આજે મારા બાપને ઘેર પહોંચીએ ને ત્યાં ખારો પાટ છે, એટલે કે દરિયો છે, ત્યાં બધાએ કપડાં તમારા ઘસી ભૂસીને હનુમાનની કુઈએ, હનુમાન એટલે હનુમાનજીનું જે મંદિર છે ત્યાં એક કૂવો છે, ત્યાં બધા જ કપડાં ધમધમાવી નાખો એટલે બધા સાફ થઈ જાય, એમ બંને વચ્ચે વાર્તાલાપ થતી હોય છે. હવે એક નવું પાત્ર અહીંયા એન્ટર નવું પાત્ર આવે છે, એ છે સુમનલાલનું. હવે સુમનલાલ ચીબડા લેવા માટે ઝંપકુ પાસે જાય છે, તો જેવી જ રીતે સુમનલાલ ભાવ પૂછે છે અને ચીબડા લેવા જાય છે, ત્યાં પાછળથી
ખેંચધારી વેપારી આવી જાય છે, જેની નજર શરૂથી જ જંકુના ચીબડા ઉપર છે અને ઈચ્છે છે કે ઓછામાં ઓછા ભાવે એને બધું આપી દે. ત્યારે આ ખેંચધારી વેપારી સુમનલાલને ઈશારો કરીને ત્યાંથી લઈ જાય છે અને તેને વાતમાં પોતાની વાતમાં મશગુલ કરી નાખે છે અને એને ઘણા બધા પ્રશ્નો પૂછતો હોય છે. એ ખેંચધારી વેપારી સુમનલાલને કહે છે કે તમે કોલેજમાં પાછા ક્યારે જવાના છો, કેટલામો નંબર રાખો છો, તમે એલએલબી થવાને કેટલા સરસ કેટલા વર્ષ બાકી છે, હવે વિલાયત જવાના છો કે ગાંધીજી મહાત્માની ટોળકીમાં ભળવાના છો. આવી બધી ચર્ચામાં એને વ્યસ્ત રાખે છે એટલે કે સુમનલાલ એ ચીબડા ન લે. અને ખેંચધારી વેપારી એમ કહે છે કે હજુ થોડોક સમય રોકાઈ જાઓ, સાંજ થઈ જવા દો, એટલે આ બંને દંપતી આપણને આખો જે ચીબડાનો માલ છે એ ઓછા ભાવે આપીને અહીંથી નીકળી જશે, એવી વાત થતી હોય છે. ત્યારે સુમનલાલ થોડીક રાહ જોવે છે, પછી કંટાળીને એને એમ લાગે છે કે સમય હવે વધારે બગડે છે, એટલે સુમનલાલ જમકુ અને જમન પાસે જાય છે. અને સુમનલાલ જમકુને કહે છે કે લે અડધો મન મને જોકી આપ તો હું મજૂર બોલાવું. તો જમન દરેક 5 સેરની ધારણમાં એક પછી એક સેર નપતું તોડવા લાગ્યો. ખેંચધારી વેપારી આવીને પાછા ઊભા થઈ ગયા ત્યાંને ત્યાં. તો એ ખેંચધારી વેપારી પાછું એમ જ કહે છે, આ માળું બધું એક જ થયું ને, મેં પહેલાં કીધું તું એટલા ભાવે મને આપી દે, તે મને એ ભાવે નહીં આપ્યા, જમકુને એમ કહેતો હોય છે ખેંચધારી વેપારી. છેવટે સુમનલાલને એ જ ભાવે એ ચીબડા મળી જાય છે. એટલે ત્યાં જમકુ બોલી પડે છે, બાપા અમે તો રગજગના કાયા છીએ, 4 દિવસથી રોટલા ચાવતા હોઈએ, સૂખા રોટલા ચાવીએ છીએ, અમને થોડું ગમે અને પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ, અમને અણગમો થતો હોય છે. એટલે છેવટે જમકુ બોલતી ગઈ અને જમન જોગતો ગયો અને 5-1 ચીબડા એને વધારે આપી દીધા. છેલ્લે જે 5 ચીબડા વધ્યા હતા એ એને આપી દીધા. હવે અહીં સુમનલાલ જમકુથી જમનથી બંનેથી ખૂબ પ્રભાવિત થયા. આમ તો સુમનલાલ કોલેજમાં ભણાવે છે એટલે કે વર્ડ્સવર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નથી પડ્યો, એવો રસ અહીં સુમનલાલને એ બંને દંપતીમાં પડે છે. હવે સુમનલાલ જમકુને ઘણા બધા પ્રશ્નો પૂછે છે કે ક્યાં વાળા કરો છો, કેટલી મહેનત થાય છે, કઈ કઈ મુસીબતો વેઠો છો, કેટલું કમાવો છો, તમે બંને પરણ્યા છો, કેટલી ઉંમર છે બંનેની, તમે બાળકને કેમ દવડાવ્યા જ કરો છો, ટાળા રોટલા કેમ ખાઓ છો, તમારું અહીંયા ખોરડું નથી, અહીંયા કોઈ મકાન નથી તમારું. આવા બધા જ પ્રશ્નો સુમનલાલ જમકુ અને જમનને કરતો હોય છે, કારણ કે બંનેથી પ્રભાવિત થયો છે. બંને આટલી મહેનત કરે છે, સૂખા રોટલા ખાય છે, તો પણ બંને એકબીજા સાથે સાચું અને સહિયારું જીવન જીવી રહ્યા છે અહીં, એવું સુમનલાલને લાગે છે. એટલે આવા બધા પ્રશ્નો કરતો હોય છે. હવે સુમનલાલ એમ પણ કહેતો હોય છે કે આ બંનેનું જ સાચું અને સહિયારું જીવન છે. હવે મને લાગે છે કે વાણિયાઓના દીકરાઓની જે નિશાળ છે ને એ શાકપીઠમાં જ ખોલાવા જેવું લાગે છે, કેમ નહીં? કારણ કે આ બંનેનું સહિયારું જે જીવન જે લોકો દુઃખ વેઠીને જીવી રહ્યા છે ને એ કદાચ એ નિશાળમાં બાળકોને પુસ્તકમાં પણ જોવા નહીં મળતું હોય, કદાચ એ ક્યાંય શીખતા નહીં હોય, એટલે અહીંયા આ શીખવા જેવું છે, સુમનલાલ એવું કહેતા હોય છે. ત્યારે સુમનલાલ જમન અને જમકુથી એટલા બધા પ્રભાવિત થયા છે, કે પોતાના ઘરે જાય છે અને ઘરે જતાં પહેલાં એ જમકુને કહે છે કે હું જ્યારે પણ રાજપર આવીશ ને ત્યારે તમારા ઘેર જરૂર આવીશ બેન, એવું સુમનલાલ કહેતો જાય છે. હવે અહીંયા ખેંચધારી જે વેપારી હતો એ ખેંચધારી વેપારી એના પોતાની બહેનને ઘરે જાન આવી છે, વિવાહ માંડેલા છે, એટલે પોતાના બહેનને ઘરે જાન આવી ગઈ છે. ત્યાં ઘણા બધા માણસો છે, એ માણસો વચ્ચે ખેંચધારી વેપારી સુમનલાલનો દાખલો આપીને એની હાંસી ઉડાવે છે કે કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મસ્કરી માંડે છે. વાણિયા વિના કે રાવણનું રાજ ગયું, કે ચતુરાઈ વાણિયા એટલે કે ચતુરાઈ વગર રાવણનું રાજ જતું રહ્યું, એને ચતુરાઈ વિદ્યા વાપરી હોત તેનું રાજ રહ્યું હોત, એ જૂની કહેવતને અહીંયા 1 લાખ રૂપિયાની કહીને જણાવે છે ખેંચધારી વેપારી. હવે બીજી જગ્યાએ સુમનલાલ છે, સુમનલાલના ઘરે એની પોતાની જ બહેનના લગ્ન છે. એ ધમાલમાંથી છાનામાના પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને અમરાપરના રસ્તો બતાવતો હોય છે કે જો સવિતા આ રસ્તા ઉપર ઓલા 2 વર વહુ ચાલ્યા જાય છે, એ લોકોનું સાચું સહજીવન છે. આપણે તો એ લોકોનું સાચું સહજીવન છે
મળતા મળતા એ જીવતરના તોફાનો પણ આજે સાથે વીંઝી રહ્યા છે, સહન કરી રહ્યા છે. અને આપણું સહજીવન તો કેવું રહી ગયું છે? આપણું સહજીવન તો ખાલી સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં જ રહી ગયું છે. જો હું વકીલ થઈશ ને તો કુટુંબમાં રોવા કૂટવાનું જ કરીશ, વધારે શું કરીશ? વકીલ થઈશ તો બી પોતાનું ભટિયારખાનું કરીશ, ભટિયારખાનું એટલે કે રસોડું કરીશ, કાં તો પછી ક્લાર્ક પણ નહીં બની શકે એવી ઘૃણા મને મારાથી છૂટતી હોય છે. અહીંયા એક શ્લોક છે કે સના વહતું સનો ભુનકતું સવીર્ય કરવા વહે. આ જે શ્લોક છે એ શ્લોક 21 કરોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર મને લાગે છે. આ શ્લોકનું ભાષાંતર એ છે કે અમારા બંનેનું રક્ષણ કરો, અમારા બંનેનું પોષણ કરો, અમે પૂરી શક્તિ અને પૂરા જોશથી અમે કામ કરીશું. તો આ જે શ્લોકનો જે અર્થ છે ને એ સાચો અર્થ તો જમન અને જમકુજ પુરવાર અહીંયા સાબિત કરી રહ્યા છે. અને અહીંયા મને તો લાગે છે કે આ બધા મંત્રો મારા મોઢે જૂઠ જ બોલાયેલા છે, કારણ કે આવું જીવન આપણે જીવી નથી રહ્યા, સુમનલાલ એવું પોતાની પત્નીને કહેતા હોય છે. હવે રસ્તામાં 2 દિવસના 4 દિવસ થયા, બધો જ માલ વેચીને જમન અને જમકુ પોતાના ગામ જઈ રહ્યા છે. ત્યાં રસ્તામાં જતાં જતાં બંને વચ્ચે વાર્તાલાપ થતી હોય છે. હવે જમન અને જમકુનો એક પુત્ર છે ઝીણિયો, તેનું નામ ઝીણિયો છે, જે પોતાના જમકુના ખોળામાં સરસ મજાની ઊંઘે ઊંઘી રહ્યો છે. હવે બંનેની વાર્તાલાપમાં એવું બને છે કે જમન કહેતો હોય છે કે મને આજે ખરેખર બહુ ગુસ્સો આવી ગયો, કારણ કે એ પોલીસવાળો જ્યારે આપણા ચીબડા લઈને ગયો અને તેને કાંઈ જ નહીં કીધું ત્યારે મને બહુ ગુસ્સો આવી ગયો, એવું અહીંયા જમન જમકુને કહેતો હોય છે. જમકુ એમ કહેતી હોય છે કે આ જે શ્રીમંતોના ઘરમાં 10-10 લોકો નોકર હોય છે, એ લોકોના જમવાનું પણ ગટરોમાં જતું હોય છે, કોઈ ખાનારું નથી હોતું, અને આપણને તો માંડ એક ટંગનું જેમ તેમ પૂરું થતું હોય છે. સી ખબર કેવા પ્રકારના લોકો છે અને કેવી રીતે આ લોકોને ઊંઘ આવતી હશે, જે લોકોની અંદર માણસાઈ જેવું પણ નથી. અને જમનને અમુક ટાઈમ એવો વિચાર આવે છે કે મારે મેરકાની ટોળીમાં ભળી જવું જોઈએ, મેરકાની ટોળી એટલે કે ચોરોની ટોળીમાં પણ ભળી જવું જોઈએ, કારણ કે એ લોકો કેટલું બધું કમાય છે, કેટલું બધું પાડે છે તું જાણે છે? ત્યારે જમકુ જમનને કહે છે કે મારો ડાળો ખા, એટલે કે મરણ પછી જમાતું ભોજન તું લેજે, હવે આજ પછી આવું બોલ્યો છે તો. એટલે અમરા પરનો સીમાડો આવી ગયો અને જમકુ વરના ગાલ ઉપર ટાળા હાથ એટલે પ્રેમથી હાથ મૂકે છે. હવે આ સમાજનો સેવક જે જમન છે ને, એ 8મી રાતના પહોરે સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંબરે સુધી પહોંચી જાય છે. એનો અર્થ એટલો છે કે છેક એ બુરાઈના દ્વાર પર પહોંચી જાય છે. અને બુરાઈના દ્વાર પર પહોંચીને એને એમ લાગે છે કે મારે ચોરી કરી લેવી જોઈએ, કાં તો મારે આ લોકો ઉપર ગુસ્સો કરવો જોઈએ, મારે કંઈક એવું ખોટા કામ કરવા જોઈએ, એના મનમાં આ બધા વિચારો આવવા લાગે છે. ત્યારે જમકુ એ દ્વારમાંથી એને છેક ફરીથી સાચા રસ્તે જવા માટે પ્રેરે છે. હવે આ બંનેનો અહીંયા વાર્તાલાપ થાય છે અને એ વખતે શિયાળાની બૂમ સંભળાય છે, શિયાળાનો સમય હતો. પોતાના ગામ સુધી પહોંચે છે ત્યાં એ રાતની ચાંદનીમાં એ એકાંત અકારી હતી, એટલે કે બહુ અપ્રિય લાગી રહ્યો છે, ડર લાગી રહ્યો છે, પગના ધબકાર પણ કોઈક આગળ પાછળ આવતું તો નહીં હોય ને એવી શંકા થવા લાગે છે. એટલે બીક ઉડાડવા માટે બાઈ બોલી પડી, અરે જુઓ તો કોઈ આગળ પાછળ આપણે ચોર લૂંટારો તો નથી નીકળ્યા ને, બેન કોણી છે આવવાની? માતાજીને નાળિયેર માન્યું છે, મેં માતાજીને અહીંયા બાધા માની છે, નાળિયેર માન્યું છે, એટલે જ કદાચ કોઈ ચોર અને લૂંટારો આપણી પાછળ આવ્યા નથી આપણને લૂંટવા માટે. ત્યાં તો ગામ અને પાદરના કૂતરા બોલી પડ્યા, ગામે પહોંચી જાય છે, પાદરે પહોંચે છે અને ત્યાંના કૂતરાઓ બોલી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પાઠની વાર્તા જે મેં તમને વિસ્તારમાં ફકરા વાઇઝ સમજૂતી તેણી કરી છે. તો તમે જોયું હશે ગરીબોનું કેટલું શોષણ થાય છે તો પણ એ લોકો સરસ મજાનું જીવન જીવી રહ્યા છે, અને અમીર લોકોની મનોવૃત્તિને ઉજાગર કરી છે કે ઓછા પૈસામાં વધુ લેવાની જે પ્રવૃત્તિ છે ને એ તદ્દન ખોટી છે. લાખો રૂપિયા ઉડાડી દે છે પણ ગરીબને આપતા ખબર નહીં કેમ ખચકાટ અનુભવતા હશે, એવું જમન અને જમકુને અહીંયા લાગે છે. અને એક ટાઈમ જમન ખોટા રસ્તે પણ ચડવાનો વિચાર કરી લે છે, ત્યાં જમકુ એને પાછો વાળી દે છે. એટલે આ છે પાઠની વાર્તા. તો વિદ્યાર્થી મિત્રો, બધાએ પાઠનું વાંચન કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાય સમજી લઈએ, એની સમજૂતી મેળવી લઈએ. તો પ્રણામ વિદ્યાર્થી મિત્રો.